सब्सक्राइब करो आ चैनल ने। लालिया ए पासो उधार ना मांगतो, वो हमें धंधो नहीं चलतो। अरे धंधो छोड़, जवू पड़से। हूं त्यू ले चो जवू पड़े। अरे आनो बापो, हूं दी मार बापा ना। अरे एज हूं एज एज। अरे यार एक तो अमारो बापो ही छपतो नहीं यार, हमें आइए तारी। अरे ए हां ना ना, हूं एकलो जोई लेस पक्कू ने। हां ए सांभळ आला बापो आई जे ने। तारी तो बेवड़ा। ये बेवड़ा कोने के? मारू नाम छे भानु पटेल, नाम थी बुलाव नहीं तो। तारी आटली हिम्मत, मारी बहन नु मागू लेने आयो छे। ए तारे वे विचार नोता करवा तो ना पाड़ देवी थी। छोकरी ने पूछा वगर मूर्तियां मारवा निकलो, शरम नथी आवती? मोटो पेणवा निकलो, डाचू जोई तारू। तारी बुन्नू डाचू जोई छे, एकई मोटी ऐश्वर्या छे। आ हूं कीधो तारी तो। ए लालिया हम जाइन तारा बाप ने, आ उमरे पेणवा निकलो, મારી બેન નું માગું લઈને આવ્યો છે, શરમ નહીં આવતી? તે એમાં ખોટું શું કર્યું? તારી બેન વિધવા છે, એને મારો સહારો મળી જાત, ને મારા દીકરાને માં મળી જાત। ભલા એનો જ મારો જ નથી ભાઈ। લાલિયા આખા ગામમાં કોઈ છૂટા છેડા લે કે કોઈ વિધવા થાય તો તારા બાપા માગું નાખે, એ સારું નથી લાગતું, એ સારી ટેવ નથી બેટા। જો એમના તરફથી હું માફી માંગું ને? માફી ના માંગતો, માફી તો છોકરી વાળા માંગે। જોજો કેવું બોલે છે લાલિયા, આના માગા નાખવાથી કોઈ છોકરી ડરીને આત્મહત્યા કરી લે એનો જવાબદાર કોણ? હું શું કહું છું? તમે ચૂપ રહો યાર, સમજાય દે તારા બાપને। અરે સમજાય તાકી જો એમના, પણ તમે તો એમને ઓળખો છો ને, હવે કોઈ માણસ એવો હોય તો એને મારી થોડી ના ખાય। જુઓ હવે જે થયું હોય એને ભૂલી જાઉં, અને હવેથી એવું નહીં થાય એનું હું ધ્યાન રાખીશ। સારું દાણા સ્વયં બે હખણારો નહીં યાર તમે। 10 જ રૂપિયા જોઈતા હતા? કોઈ જરૂર નહીં, આવા પાસા પીને ડીંગાણું કરશો? આપ્યા હોત તો સારું થાત। બેહો ને યાર સોના મોના, તમે આટા પાણી થાય તો છાના મને બેસે। ચલાય ચલાય। અરે અંજલી, તે શું આન્સર આપ્યો? બધા તને જ જોતા રહી ગયા, પણ મને નથી સમજાતું કે તારા જેવી હોશિયાર છોકરી શહેરને છોડીને ગામમાં ભણવા માટે આવી। મારા ડેડ, હી બિલીવ્સ કે ગામનું ભણવાનું શહેરના ભણવા કરતાં બેટર છે। આવું થોડે ના હોય યાર, અમે ગામના લોકો શહેરમાં જવા માટે કેટલા ઉતાવળા થતા હોય છે, ત્યાંની જીવનશૈલી, ત્યાંનું રહેણસહેણ અને આઈ નો, બટ મારા મોટા બાપાનું માનવાનું છે કે ઇટ્સ ઓલ ફેક, ટ્રુલી સાચું એજ્યુકેશન તો બસ ગામમાં જ બાકી રહ્યું છે। સો આઈ એમ યોર સોરી યાર, ઇટ્સ ઓકે, આઈ બિલીવ ડેસ્ટિનીમાં જે લખ્યું હોય ને ઈ જ થાય। હા યાર તું સાચું જ કહે છે, ચાલ ઓકે બાય। ઓ મેડમ, ઓ મેડમ, ઓ બ્લુ બકેટ, એ મોરપીચ, હા ઉભારો તમે જ, એ મુંબઈ, એ પીટી ઉષા, જબરું હો, મદદ એ કરો રૂબાબે આચો। કમળા, મારા દુગ્ધ મિશ્રિત શક્ર રહિત ઉકાળાનું શું થયું? સત્વરે મોકલાવો, મારી સાધનાનો સમય વ્યતીત થઈ રહ્યો છે। હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ। મોટા બાપા, અંજલિ બેટા તું લઈ આવી? હા, વાહ 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 વાહ, સરસ સરસ, ઉત્તમ કાર્ય કર્યું, મૂક અહીંયા। અચ્છા, કેમ ચાલે છે તારો શિક્ષણીય પ્રવાસ? ભણવાનું પૂછે છે। હા સારું સારું ચાલે છે, સારું ચાલે જ, અહીંનું ભણતર જ એવું છે। પણ દીકરા, જીવનમાં માત્ર ભણતર અગત્યનું નથી,
એની સાથે સાથે જીવનનું ઘડતર પણ અતિ અગત્યનું છે. હા, એટલે મોટા બાપા હું કઈ સમજી નહીં. દીકરા, જીવનનું ઘડતર એટલે રોજિંદા જીવનનું વ્યવહારિક જ્ઞાન. સમજાવું તને. જેમ કે એક સ્ત્રી એ સંપૂર્ણ સ્ત્રી ત્યારે બને છે જ્યારે એ માં બને છે. ના ના, એટલે કે સામાજિક રીતે પૂર્ણ બને છે પણ વ્યવહારિક રીતે નહીં. વ્યવહારિક રીતે સ્ત્રી પૂર્ણ સ્ત્રી ત્યારે બને છે જ્યારે એ ગૃહસ્થ જીવનના દરેકે દરેક કાર્ય સ્વહસ્તે કરવાની ઉર્જા ધરાવે અને એને પૂર્ણતઃ એના શિખર સુધી પહોંચાડે. જેમ કે સ્ત્રીઓએ વસ્ત્રો સ્વહસ્તે ધોવા જોઈએ, એનાથી તમારી ભુજાઓ મજબૂત થાય છે. સ્ત્રીઓએ લોટ સ્વહસ્તે બાંધવો જોઈએ, એનાથી તમારા કમળોને દ્રઢતા પ્રદાન થાય છે. સ્ત્રીઓએ ઘરના ઝાડુ પોતા જાતે કરવા જોઈએ, જેનાથી તમારી કરોડરજ્જુને સ્થિરતા મળે છે અને શરીરને દીર્ઘ ચેતના મળે છે. આ બધા કાર્ય મેં સ્વહસ્તે કર્યા છે અને સ્વતઃ અનુભવ્યા છે. જ્યારે પ્રહલાદિયો નાનો હતો અને ચડ્ડીમાં ફરતો હતો ત્યારે પણ મેં ક્યારેય કશાની ઉણપ આવવા દીધી નહોતી. આજે પણ મારી સ્મૃતિમાં છે દિવસો. આવી ગયા મુદ્દા ઉપર. જ્યારે અમે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, ભોજન અર્થે બે ટંક રોટલા નહોતા, રહેઠાણ અર્થે છત નહોતી, પહેરણ અર્થે. શું થયું? ફરી પાછો તને માનસિક હુમલો આવ્યો. કમલા, કમળા બેસી જા, બેસી જા. કમળા, કમળા, કમળા શાંત થઈ જા. કમળા શાંત થઈ જા. કમળા, આવું છું. અરે ના, આવું આવું છું. બા, તે કીધું તું બા કે પતિના લાંબા આયુષ્ય માટે બા વ્રત કરજે, પણ બા જયા પાર્વતીનું વ્રત હવે મારાથી નહીં થાય. કમળા, કમળા, કમળા શાંત થઈ જા. અંજલિ, અંજલિ, અંદરથી ઔષધિ લઈ આવ. જા, દવા, દવા લઈ આવ. હા હા. મોટા બાબા, ખતમ થઈ ગયું. હા, દવા તો ખતમ. હા, હું લઈ આવું છું હમણાં ઔષધિ. નહીં નહીં, તમે મને છોડીને નહીં જાઓ. હું તમને છોડીને જાઉં છું. તમે મને છોડીને નહીં જાઓ. કમળા, કમળા શાંત થઈ જા. અંજલિ બેટા, બાજુવાળા ઔષધિ વિક્રેતાને ત્યાં જાતું અને એને મારું નામ આપજે, એ તને યોગ્ય ઔષધિ પ્રદાન કરશે. તમારું નામ નહીં, દવાનું નામ આપો. હા હા હા, તમારી જાને શીઘ્ર આવજે. ચમ ટડપાઓ. એ ભાઈ, એક પાન બનાવ્યો 120 વાળું. મારા બાપા નું કાચું પાન. લાલે પેલી રૂપાની સગાઈ લેવાય છે. અરે હા, લે આ, એના જ કોમમાં હતો. લે આ, અમને પણ લઈ જાજો તું જતો હોય તો. હા યાર, તમને હું કામ. હા, અરે અમારું પણ આમ કઈ ગોઠવાઈ જાય ને ત્યાં. યાર મારા બેટાઓ, તમે નહીં સુધરો. નહીં, બોલ 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 બોલ. ચૂપ બે. ખરાબ લાગે લ્યા. શું? આખી ફરી ફરીને જોઈ જોઈને જતી હતી. અરે તો પેલા મેન્ટલ માસ્ટર ને એના તારે વાયેલી છોકરી. અચ્છા, થેન્ક યુ. ઓકે, ચુકુ ચુકુ હોતા તંગ તંગ. બહુ ખોસી થઈ જઈને તને તો. હવે તને બી આપવા માટે થેન્ક્સ. થેન્ક્સ.